नमस्कार मित्रों, हूँ छू परमार वनिता अने हूँ श्री लाल बहादुर विद्यालय जामगणोड़ामां धोरण 5-8 गुजराती शिक्षक तरीके फरज अदा करूँ छू। तो अत्यारे हालना संजोगोमां कोरोना वायरसनी जे महामारी छे तेना लीधे बाळको पोतानो अभ्यास नथी करी शकता, तो ए माटे अमारी संस्था अने अमारा स्टाफगण श्री अमारी संस्था श्री लाल बहादुर विद्यालय द्वारा एक एवो प्रयास करवामां आव्यो छे के बाळको अमारा आ विडियो जोईने पोते घरे पोतानो अभ्यास चालू राखी शके એ માટે અમારો આ નાનકડો પ્રયાસ છે। તો આજે આપણે ગુજરાતીમાં સામાન્ય બાબત જે કહેવાય તે છે વિરામચિહ્નો વિશે માહિતી, વિરામચિહ્નોના પ્રકાર, કે વિરામચિહ્નો એક એવી વસ્તુ છે કે એના ઉપર કોઈ પણ વાક્ય પૂરું થતું નથી, કોઈ પણ વાક્યની અંદર જુદા જુદા વિરામચિહ્નો મૂકવામાં આવે છે। તો આજે આપણે સામાન્ય વિરામચિહ્નોના પ્રકાર વિશે ખાલી બેઝિક માહિતી આપણે મેળવીશું। તો વિરામચિહ્નોના પ્રકાર અને એની નિશાન, તો પહેલો પ્રકાર છે પૂર્ણ વિરામ, તો એની નિશાની આ છે। તો પૂર્ણ વિરામનો અર્થ શું થાય કે એક વિચાર પૂરો થાય અને ત્યાં એટલે કે વાક્યની હકીકત સાદી રીતે પૂરી થાય, એક વાક્ય સાદી રીતે પૂરું થાય તો એની પાછળ જે નિશાની મૂકવામાં આવે છે તેને પૂર્ણ વિરામ કહે છે। તો જેનું ઉદાહરણ છે કે મહારાજ રામાયણનો પાઠ કરે છે, તો આ સાદી રીતે વાક્ય પૂરું થયું તો તેની છેલ્લે નિશાની આવે છે પૂર્ણ વિરામની। તો જે વાક્ય સાદી રીતે પૂરું થતું હોય તેને અંતે પૂર્ણ વિરામની નિશાની મૂકવામાં આવે છે। કોઈ પણ વાક્ય હોય, જો તમને ખ્યાલ આવવો જ જોઈએ કે ક્યાં પૂર્ણ વિરામ આવે, ક્યાં અલ્પ વિરામ આવે, ક્યાં ઉદ્ગાર ચિહ્ન આવે, ક્યાં પ્રશ્ન ચિહ્ન આવે। જે વાક્ય આપણે સામાન્ય રીતે આપણને ખબર પડી છે કે જે વાક્ય આપણે સાદી રીતે બોલતા હોય કે મહારાજ રામાયણનો પાઠ કરે છે, તો આપણને ખ્યાલ આવી જ જાય કે આ સાદું વાક્ય છે, જે વાક્ય પૂરું થાય એને અંતે આપણે પૂર્ણ વિરામ મૂકવાનું છે। હવે પાછો વિરામ ચિહ્નનો બીજો પ્રકાર છે અલ્પ વિરામ। તો અલ્પ વિરામ કોને કહેવાય, તો અલ્પ વિરામ છે કે એક વાક્ય બહુ મોટું વાક્ય હોય ને જે વાક્યની વચ્ચે વચ્ચે જે નિશાની મુકાય છે, જે અધૂરા વાક્યની વચ્ચે નિશાની મુકાય છે તેને અલ્પ વિરામ કહે છે। જે આખું મોટું વાક્ય હોય જેની છેલ્લે જ પૂર્ણ વિરામ આવે, વચ્ચે જે વિરામ આવે તેને અલ્પ વિરામ કહેવાય છે। એનું ઉદાહરણ છે ઇન્દ્રવર્ધન, સુધીર અને મુકેશ ધોની ગયા, તો આમાં 3 વ્યક્તિના નામ આવ્યા। તો આપણે એમ પણ બોલી શકીએ કે ઇન્દ્રવર્ધન, સુધીર, મુકેશ ધોની ગયા, પણ જો આપણે વચ્ચે નિશાની છે તો એનો અર્થ આપણે અને સમજવાનો છે। આ છે અલ્પ વિરામની નિશાની છે, એટલે આને લીધે આ નિશાનીની લીધે આપણે આ આખું વાક્ય છે થોડું અલગ પાડી શકીએ। હવે ત્રીજો પ્રકાર છે પ્રશ્નાર્થ, તો પ્રશ્નચિહ્નનો મતલબ શું થાય કે કોઈ પણ આપણે પ્રશ્ન પૂછીએ, કોઈ પણ એવો ભાવ હોય કે જેની પાછળ પ્રશ્ન આવતું હોય કે જેના જે પ્રશ્નનો આપણે ભાવ કોઈને આપણે પ્રશ્ન પૂછતા હોય એની પાછળ જે ચિહ્ન મૂકવામાં આવે છે તેને પ્રશ્નચિહ્ન કહેવાય છે। તો એનું ઉદાહરણ છે કે તમારું નામ શું છે, સ્વાભાવિક રીતે આપણે કોઈને પૂછતા હોય, આપણને ન ખબર હોય તો આપણે સામાન્ય રીતે પૂછતા હોય કે તમારું નામ શું છે, તો જે શું છે એની પાછળ જે નિશાની મૂકવામાં આવે છે તેને આ પ્રશ્નચિહ્નની નિશાની કહે છે। દાખલા તરીકે બીજું ઉદાહરણ આપણે જોઈએ કે રાજકોટ ક્યાં રાજ્યમાં આવેલું છે, તો એ પણ એક પ્રશ્ન થયો, બરાબર છે। તો એની નિશાની જે છે એ વાક્યની છે એટલે જે નિશાની આવે તેને આપણે પ્રશ્નચિહ્ન કહીએ છીએ। હવે એવી રીતના છે ઉદ્ગાર ચિહ્ન, તો ઉદ્ગાર ચિહ્નનો મતલબ શું થાય કે જે વાક્યમાં આપણને આશ્ચર્ય થતું હોય એની છેલ્લે જે નિશાની મૂકવામાં આવે તેને કહે છે ઉદ્ગાર ચિહ્ન, કે આપણે કોઈ પણ વાક્ય બોલતા હોય, ઉદાહરણ તરીકે કેટલું સુંદરતા જોઈએ તો એનું આપણને આશ્ચર્ય થયું, તો અને એવી રીતના બીજું છે કે રાજકોટ કેટલું સરસ સિટી છે તો એ પણ એક આશ્ચર્ય થયું, તો એની છેલ્લે જે નિશાની મૂકવામાં આવે છે તેને ઉદ્ગાર ચિહ્ન કહેવામાં આવે છે। તો આ બધી નિશાની ગુજરાતી ભાષામાં ખૂબ જ જરૂરી છે, જો આ આપણે આખી વાર્તા કોઈ પણ લખતા હોય કે કોઈ પણ પાઠ લખતા હોય તો આ બધી નિશાનીનો કંઈક ને કંઈક અર્થ થતો જોઈએ। આ નિશાનીને લીધે જ આપણે બધા વાક્યો અલગ તારવી શકીએ કે પ્રશ્નચિહ્ન કોને કહે, કોઈકને પ્રશ્ન પૂછતા હોય તો પ્રશ્નચિહ્ન, સાદી રીતે વાક્ય પૂરું થતું હોય તો પૂર્ણ વિરામ, વાક્યની આ લાંબુ વાક્ય હોય એને 2-3 ભાગમાં વહેંચવું હોય તો અલ્પ વિરામ, અને કોઈ પણ ભાવમાં આપણને આશ્ચર્ય થતું હોય તો એને કહેવાય છે ઉદ્ગાર ચિહ્ન। તો આ બધા જે ચિહ્નો છે એ તમે એવું નથી કે અત્યારે જ ભણવાનું, આ તમે એક પહેલા ધોરણથી લઈને છે જ્યાં સુધી અભ્યાસ કરો ત્યાં સુધી આ બધા ચિહ્નો તમારા માટે ખૂબ જ જરૂરી છે, કેમ કે ગુજરાતી એક ભાષાનો વિષય છે ને એમાં તમારે ક્યાંય રસવાઈ દીર્ઘાય અલ્પ વિરામ પૂર્ણ વિરામની ભૂલ ચાલે નહીં। જો તમે આની સામાન્ય માહિતી આ નાની નાની બાબતનું તમે ધ્યાન રાખશો તો તમે ક્યાંય પાછા નહીં પડો, કેમ કે આ વાક્ય વિરામ ચિહ્નોને તમે એમનો કોઈ પણ પાઠ એમનો લખી નાખો કોઈ પણ વાક્ય વગર, કોઈ પણ નિશાની વગર, તો એ પાઠનો કંઈ મતલબ રહેતો નથી। તમે પાઠની અંદર આ બધા નિશાનીઓ દર્શાવશો ત્યારે જે આખા પાઠનો મતલબ સમજાશે, એટલે આ તમારે આ આના અત્યારનું આ રૂમ
ભરે લખવાનું અને એમાં તમે જોવો કે કયું વાક્ય સારું છે કયું વાક્ય પ્રશ્નાર્થ છે પછીથી તમે જો લખશો તો તમે જરૂર તમને આવડી જશે 101% બરાબર તો આજે આપણે જે આ ચાર ભાગ શીખ્યા છે તો આવતા નેક્સ્ટ વિડિયોમાં આના પછીના આપણે ચિહ્નો વિશે પણ માહિતી મેળવશું અને જો તમારે આના વિશે વધારે માહિતી જોઈતી હોય તો આપણે મોબાઈલમાં એક એપ છે શાળા મિત્ર એપ્લિકેશન તો તમે બાળકો પ્લીઝ એ એપ્લિકેશન ડાઉનલોડ કરો કેમ કે એમાં ધોરણ 1 થી લઈને 12 સુધીના તમામ વિષયના પાઠ્યપુસ્તકમાં આપેલા જ છે એટલે એમાંથી તમે પાઠ કવિતા અને આવી રીતના સિમ્પલ જે વિરામ ચિહ્નો છે કે જોડણી સુધારો છે કે શબ્દ સમજૂતી છે એવું બધું તમે એમાં જોઈ શકશો નમસ્કાર